ડીસા શહેરમાંથી કૂટણખાનું ઝડપાયું છે. કૂટણખાનું ચલાવતી બે મહિલા સહિત 5 લોકોની અટકાયત થઈ છે, જ્યારે નિરોદ એચઆઈવી કીટ સહિત 20,000નો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીઓને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર કૂટણખાનું ઝડપાયું છે. 15 દિવસ અગાઉ થરાદમાંથી કૂટણખાનું ઝડપાયાના બાદ આજે ડીસા શહેરની સાર ટાઉનશીપ ભાગ 2માંથી પણ પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું છે અને દેહ વ્યાપારનો ધંધો કરતી બે મહિલાઓ સહિત કુલ 5 લોકોની અટકાયત કરી છે. ડીસાના નાયબ પોલીસ અધિક્ષકને માહિતી મળતા જ તેમણે આજે ડીસાની સાર ટાઉનશીપ સોસાયટી ભાગ 2માં તપાસ હાથ ધરી હતી અને પોલીસે બે ડમી ગ્રાહકો મોકલી ડીકોય ગોઠવી હતી અને ડમી ગ્રાહકને રહેણાંક મકાનમાં ગ્રાહક તરીકે મોકલ્યો હતો. બાદમાં પોલીસે દરોડા પાડતા ઘરમાંથી બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપારનો ધંધો કરતા હોવાનું માલુમ પડ્યું હતું અને આ કૂટણખાનામાંથી બે મહિલાઓ અને 3 પુરુષો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે અત્યારે ઘરમાંથી નિરોદ એચઆઈવી કીટ અને મોબાઈલ સહિત 20,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે 5 આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. આજરોજ સાંજે લગભગ 4:15 થી 5:30 ની વચ્ચે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની સાથે અમો દ્વારા ડીસા શહેર સાર ટાઉનશીપ ભાગ નંબર 2માં બાતમી આધારે ડમી ગ્રાહક મોકલી અને બાતમી આધારે રેડ કરતા ત્યાં અનૈતિક વેપાર બે વેપાર અંતર્ગતનો ગુનો મળી આવેલ છે. આ અંતર્ગત 5 આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં મહેશ પુરોહિત, પૂજાબેન શ્રીમાળી તથા અશોકભાઈ માજીયાતર કરીને 3 જણા જે છે એ આ અનૈતિક વેપાર કરતા હતા. આ સાથે એક મહિલાને પણ રેસ્ક્યુ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત અનૈતિક વેપારની કલમ 3, 4, 5, 6 અને 7 વિરુદ્ધ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે તથા 20,500 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.